નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ ભુસાવ ઉષાશ્રીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આપણે રાજ્ય સેવા નિરીક્ષણ બોર્ડની ગણિત અને રેગીના દાખલાનું આપણે સોલ્યુશન જોતા હતા. તો મિત્રો, એમાં આપણે બે પાર્ટ અગાઉ જોઈ ગયા. હવે પાર્ટ નંબર આપણે 3 ની શરૂઆત કરવાના જઈએ. તો પાર્ટ નંબર 2માં આપણે 1 થી 17 દાખલાનું સોલ્યુશન જોયું. હવે બાકીના આપણે દાખલા 18 થી 25 દાખલાનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, શરૂઆત કરતાં પહેલાં જેથી તમે મારી ચેનલ ભુસાવ સ્ટડીને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂર સબસ્ક્રાઇબ કરી લે, બાજુમાં આવતા બે લેકાને જરૂર દબાવી લે, જેથી કરી હું કોઈ પણ આવો વિડીયો અપલોડ કરું તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આપણે જોઈએ 18મો દાખલો. 18મો દાખલો શું કહે છે આપણે જોઈએ. તો પહેલાં એની રકમ વાંચી. તો શું કહે છે 18મા દાખલામાં? કે કોઈ પણ લીપ વર્ષમાં સોમવારથી શરૂ થતું હોય તો તેના છેલ્લો દિવસ કયો આવે? મતલબ કે કોઈ પણ વર્ષ છે, કોઈ પણ વર્ષ એ લીપ વર્ષથી શરૂ થતું હોય તેનો પહેલો વર્ષ પહેલો દિવસ જો સોમવાર હોય, વાહ, તો ને છેલ્લો દિવસ કયો આવે? હવે મિત્રો, જો આપણે સામાન્ય વર્ષ હોય ને તો શું થાય કે કોઈ પણ વર્ષનો પહેલો દિવસ હોય ને એ વર્ષનો છેલ્લો દિવસ આવે. કેમ કે 365 દિવસ હોય, એમાં એક દિવસ એક્સ્ટ્રા આવે, 52 અઠવાડિયા અને એક દિવસ. 365 દિવસમાં 52 અઠવાડિયા, 365 દિવસ હોય, 52 અઠવાડિયા અને એક દિવસ એક્સ્ટ્રા હોય. એક દિવસ એટલે શું કે વર્ષનો છેલ્લો દિવસ એ જ હશે. આવતા વર્ષે જે વર્ષથી શરૂઆત થઈ હોય એ વારથી આવતા વર્ષે એ વારથી આગળનો વર્ષ હોય, મતલબ કે લીપ વર્ષ હોય, સાદું વર્ષ હોય તો. લીપ વર્ષ હોય તો શું થાય કે 366 દિવસ થાય. તો કેટલા? 52 અઠવાડિયાને 2 દિવસ એક્સ્ટ્રા આવે. તો શું થાય? તો લીપ વર્ષ હોય તો એક દિવસ એક્સ્ટ્રા થઈ જાય, બીજા મહિનામાં 29 તારીખ આવે. તો જે વર્ષ હોય ને એ વર્ષ સામાન્ય વર્ષમાં તો છેલ્લો દિવસ એ જ આવે, પણ લીપ વર્ષમાં શું થાય? એક દિવસ એક્સ્ટ્રા થઈ જાય. તો એમ મતલબ કે જે વર્ષ શરૂઆતનો દિવસ હોય એનાથી એક દિવસ પછીનો આવવાનો છેલ્લો દિવસ, મતલબ કે એને છેલ્લો દિવસ કયો આવવાનો છે? 31 તારીખે, તો મંગળવાર આવશે. હવે કેમ કેમ લીપ વર્ષ આવેલું છે, લીપ વર્ષમાં આવતો બીજો મહિનો 29 તારીખ આવવાની, એક દિવસ એક્સ્ટ્રા થવાના લીધે એક દિવસ છેલ્લે આપણે એક દિવસ ઉમેરવો પડે. તો એનો મતલબ થશે છેલ્લા દિવસે કયો વાર આવતો હશે? મંગળવાર. તો મિત્રો, 18મા દાખલાનો જવાબ થશે કે મંગળવાર આવશે. જોઈએ મિત્રો આપણે 19મો દાખલો. 19મો દાખલો શું કહે છે, જો રકમ વાંચીએ. તો જોઈએ તો 12 સેમી વ્યાસના ધાતુના નળાકા દડાને પિગાડીને તેટલા જ વ્યાસ ધરાવતા નળાકા બનાવવામાં આવે તો નળાકાની ઊંચાઈ કેટલી હશે? મતલબ કે આપણે 12 સેમીનો એક ગોળો છે, એમાંથી આપણે શું બનાવવાનું છે? નળાકા. ત્રિજ્યા 2ની કેવી છે? સરખી. તો મતલબ આનું જેટલું ઘનફળ હોય એટલું જ ઘનફળ આનું થવાનું, કેમ કે આમાંથી પીગાડ્યું, જે પીગાડેલું રસ એમાંથી જ બનાવવાનું છે. મતલબ કે 2નું ઘનફળ કેવું થવાનું? સરખું. તો ગોળાનું ઘનફળ શું થાય? 4^3 πr³. એ જ રીતે નળાકાનું ઘનફળ શું થાય? πr²h. તો બીમાં ત્રિજ્યા તો કેવી કીધી છે? સરખી. મતલબ કે વ્યાસ 12 આપેલો છે, ત્રિજ્યા કીધી છે સરખી. તો મતલબ કે 2 સામેથી ત્રિજ્યા તો ઉડી જશે. અહીંયા આપણે 2 ત્રિજ્યા છે, અહીંયા 1 છે, અહીંયા 1 ત્રિજ્યા વધશે. પાય 2 સામેથી ઉડી જશે, પાયની કિંમત તો સરખી જાય. તો મિત્રો, આપણી પાસે વધ્યું 4^3 અને r. હવે વ્યાસ આપણે આપેલો છે 12, તો ત્રિજ્યા શું થાય? એની અડધી 6, તો અહીં 6 મૂકો, ખાલી ઊંચાઈ મળી જાય. 3 × 2 = 6, 2 × 4 = 2 = 8. લોકો ઊંચાઈ કેટલી મળી? 8. લોકો નળાકાની ઊંચાઈ કેટલી બનશે? 8 સેમી હશે. મતલબ કે આનો જવાબ થશે 8 સેમી. મિત્રો જોઈએ આના પછી આપણે 20મો દાખલો. 20મો દાખલો શું કહે છે આપણે, રકમ વાંચીએ. 20મો દાખલો એવું કહેવા માંગે છે કે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ અનુક્રમે 16 સેમી અને 15 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની લંબ અંતર 20 સેમી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. મતલબ કે આપણે સમલંબ ચતુષ્કોણ એટલે કેવો થાય? તો પહેલાં એની આકૃતિ આપણે આવડવી જોઈએ. આકૃતિ થાય આ રીતે. એનો લંબ ક્યાંથી થાય? તો આ એનો લંબ થાય. 2 બાજુઓનો માપ આપેલા છે 16 અને 15, અને એનો લંબ કેટલો આપ્યો છે? 20. મિત્રો, આપણી પાસે સમલંબ ચતુષ્કોણ થઈ ગયો, તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે 2 બાજુઓનો સરવાળો 15 + 16. શું કીધું? ઉપર નીચેની 2 બાજુઓ સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબના અડધા, મતલબ કે જે લંબ આપ્યા છે એના અડધા. તો શું થશે? 15 ને 16 = 31, અહીં છેદ 10, તો 31 × 10 એટલે કેટલા થશે? 310 ચોરસ સેમી. મતલબ કે
વીસમા દાખલાનો જવાબ કેવો આવશે? 310 ચોરસ સેમી મિત્રો. તો જોઈએ મિત્રો આના પછી આપણે 21મો દાખલો. 21મો દાખલો શું કહીએ એની રકમ વાંચીએ. એકવીસમાં દાખલાની આપણે રકમ જોઈએ તો શું કહે છે જોવો તો, ઓકે. હવે એવું કીધું કે શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં, મતલબ કે શરૂઆતનો બિંદુ અહીંથી લ્યો એની 60 મીટર કેટલું ઉત્તર દિશા એટલે ઉપરની દિશામાં જાય છે, બરાબર. પછી પોતાની જમણી બાજુ, મતલબ કે આ દિશામાં જતો હતો પોતાની જમણી બાજુ જાય છે, કેટલા મીટર ચાલે છે? કે 16 મીટર. તો હવે કેટલું ચાલે છે? 16 મીટર. પછી શું કહે છે? ત્યારબાદ તે ફરીથી પોતાની જમણી બાજુ 48 મીટર, ફરી પાછો 48 મીટર પાછો આવે છે. મતલબ કે અહીંયા 48 આવ્યો હોય તો અહીંયા એને 48 જ પહોંચ્યો હોય, તો અહીંયા બે સરખું જ થઈ ગયું. તો આ અંતર કેટલું થયું હોય હવે? 12 અને 48, આ કેમ સરખું જ છે આ બે સરખે? તો આ અંતર કેટલું થાય? 12. હવે આ જેવું કેટલું, આને જેટલું જોઈ 16. તો શું કીધું કે શરૂઆતના બિંદુથી અંતિમ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? તો મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ જેવું બની ગયું. તો આપણી પાસે ખબર છે પાયથાગોરસનું સૂત્ર પ્રમાણે કે બે બાજુઓના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના બરાબર થાય. મતલબ કે અહીંયા આપણે ધામ આપી દઈએ એ અને બી, તો એ અને બી જેટલું થાય વર્ગ જેટલું. તો આપણે એ અને બી જ શોધવાનું હતું, તેના વર્ગ બરાબર થાય કે પાયથાગોરસનું સૂત્ર જ મીકું છે. તો 12નો વર્ગ કેટલો થશે? 144. 16નો વર્ગ 256 બરાબર એ બીનો વર્ગ. 144 ને 256 કેટલા થશે? 400 એ બીનો વર્ગ. એ બી બરાબર શું થશે? 400નો વર્ગમૂળ 20. મતલબ કે એ બી બરાબર શું મળ્યું આપણે? 20. મતલબ કે 21મા દાખલાનો જવાબ શું આવશે મિત્રો? આન્સર 20 આવશે. જોઈએ આના પછી આપણે 22મો દાખલો. 22મો દાખલો શું કહે છે જો, હવે શું કહે છે જો, કે જો એમ પ્લસ એન એ એમ એ એનની માતા છે. હવે આમાં મિત્રો તમને આમાં રકમમાં શું કેવા શું માગે છે એ આપણે સમજી લઈએ. જ્યાં તમને પ્લસ છે ત્યાં માતા લ્યો. શું કીધું? પ્લસ છે ત્યાં માતા લ્યો, માઇનસ છે ત્યાં ભાઈ લ્યો. ખાલી આટલું જ ધ્યાનમાં લેવાનું છે, માઇનસ ત્યાં ભાઈ લ્યો. પછી શું કીધું છે? ટકા છે ત્યાં શું લ્યો? પિતા. ઓકે. પછી શું કે ગુણાકાર હોય ત્યાં બહેન. મતલબ કે મિત્રો તમને આ રકમ આપેલી છે એમાંથી આટલું જ તમારે ખાલી માહિતી યાદ રાખવાની છે. જ્યાં તમને પ્લસ દેખાય ત્યાં માતા, માઇનસ દેખાય ત્યાં ભાઈ, ટકા દેખાય ત્યાં પિતા, ગુણાકાર દેખાય ત્યાં બહેન. બીજું રકમમાં કાંઈ જ યાદ રાખવાનું નથી કે કોણ પુરુષ છે, કોણ સ્ત્રી છે, કોણ પુત્ર છે, કોણ પુત્રી છે, એવું કાંઈ જ યાદ રાખવાનું નથી. ખાલી આટલી જ માહિતી યાદ રાખવાની છે રકમમાં. અને હવે શું કીધું છે જો, છેલ્લે કે પી એ ક્યુના મામા છે. પી એ ક્યુના મામા, એવો ઓપ્શન કયો છે એ તે આપણે શોધવાનું છે. જો પીના મામા પી સોરી ક્યુના મામા પી થતા હોય તો એનો મતલબ શું થાય? કે ક્યુની માતા, ક્યુની માતાના ભાઈ. મતલબ કે આની માતા હોય ક્યુની માતા, માતાના ધારો કે કોઈ માતા હોય એનો ભાઈ પી હોય તો જ ક્યુનો મામા થાય એવું આપણે કહી શકીએ, તો જ ક્યુનો મામા થાય એવું આપણે કહી શકીએ. તો એનો મતલબ શું થયું? કે પહેલાં તમારે માતા એરે સંબંધ રાખવો પડે. તો માતા એરે કયો સંબંધ છે? પ્લસનો. મતલબ કે પ્લસનો. પછી માતાનો એની ભાઈ સાથે સંબંધ રાખવો પડે તો કયો છે? માઇનસનો. એનો મતલબ કે ઉપરાપર તમને માઇનસ અને પ્લસ વાળી નિશાની દેખાતી હોય ને જે ઓપ્શનમાં, એ જ ઓપ્શનનો સાચો થશે મિત્રો. તો એનો ઓપ્શન જોઈએ તો ઉપરાપર માઇનસ અને પ્લસ વાળી નિશાની જોઈએ તો એ ઓપ્શનમાં માઇનસ અને પ્લસ છે. હાલો બરાબર છે. પણ એમાં શું થયું કે ક્યુ આગળ આવી ગયો છે અને પી છે પાછળ છે. મતલબ કે આપણે તો ક્યુનો મામા શોધવાનો છે પી, તો એ ઓપ્શન નહીં આવે. કેમ કે પી આગળ હોય પછી માઇનસ પ્લસ અને છેલ્લે ક્યુ હોવો જોઈએ, એવો ઓપ્શન જોયો. તો એવો ઓપ્શન કયો છે? સી. પહેલાં પી છે, પછી માઇનસ છે, પછી પ્લસ છે અને છેલ્લે ક્યુ છે. એનો મતલબ કે શું થયું કે પી માઇનસ એન પ્લસ એમ ગુણ્યા ક્યુ. હવે જોઈએ આમાં જો ગુણાકાર એટલે શું? બહેન. આ બે શું થયું? ભાઈ બહેન થયા, બહેન અથવા તો બહેન બહેન થઈ. મતલબ ભાઈ બહેન અથવા તો બહેન બહેન થયા. ઓકે. હવે પ્લસની નિશાની શું? એટલે એમનો આ શું છે? માતા છે. મતલબ કે આની માતા હોય તો આની પણ માતા જ કહેવાય, કે બે ભાઈ બહેન છે એટલે બેની માતા તો કહેવાની, એટલે આની માતા છે. ઓકે. તો આ બે ભાઈ અથવા ભાઈ બહેન અથવા તો બેન બહેન છે, એની માતા છે એન. માતાનો આ પી સાથેનો શું બનશે? તો કે ભાઈ. માઇનસ છે એટલે ભાઈ, તો આનો ભાઈ થયો. તો
માતાનો ભાઈ એટલે શું થાય? મામા. તો પીના પી શું થાય? ક્યુના. મામા થાય એવું કહી શકીએ. ક્યુના પી શું થાય? મામા. તો મતલબ કે મિત્રો આનો ઓપ્શન થશે સી. આન્સર આવશે સાચો આન્સર મિત્રો સી. મિત્રો ખાલી આમાં એટલું ધ્યાન રાખવાનું હતું કે રકમમાં પ્લસ વન્યા મામા, માતા માઇનસ વન્યા ભાઈ, ભાગાકાર વન્યા પિતા, સોરી ટકા વન્યા પિતા, ગુણાકાર વન્યા બહેન. પછી તમારે ખાલી એકદમ આટલું શોર્ટકટ મગજમાં વિચારી લ્યો અને પછી તમને એમસીક્યુમાં આપેલું છે એ ચકાસી લ્યો કે કઈ જગ્યાએ માઇનસ પ્લસ આપેલા છે અને શરૂઆતમાં પી છે પાછળ ક્યુ છે એવું ઓપ્શનો એકદમ સરળથી તમે કહી શકો કે આનો ઓપ્શન આ જ આવશે. મિત્રો જોઈએ એના પછી આપણે 23મો દાખલો. 23મો દાખલો શું કહે છે જુઓ કે 21 સપ્ટેમ્બર 1987ના દિવસે અઠવાડિયાનો કયો દિવસ હશે? મતલબ કે આ તારીખે કયો વાર આપેલો હશે? 21/9/1987. હવામાં મિત્રો 21 તારીખ આવશે મિત્રો, મતલબ કે સોરી 21 તારીખ 9મો મહિનો સપ્ટેમ્બર 1987 કયો વાર આવશે તે શોધવાનો છે. મિત્રો આમાં આવશે સોમવાર. જો આ સોમવાર કઈ રીતે આવે તમારે જોવું હોય તો મેં હજી કેલેન્ડર વિશે એક વિડીયો અપલોડ કર્યો છે એમાં તમે આની ચોક્કસ માહિતી જોઈ શકો છો. મિત્રો એના મતલબ કે તમારે આનું સોલ્યુશન જોવું હશે તો તમારે મારો વિડીયો કેલેન્ડર અપલોડ કરેલો એ વિડીયો તમારે જોવો પડશે. તો મિત્રો તમારે એ વિડીયો જોવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, એમાં તમે આનું સોલ્યુશન જોઈ લેશો. મિત્રો આનો ઓપ્શન સાચો આન્સર થશે સોમવાર. મિત્રો જોઈએ આના પછી આપણે 24મો દાખલો. શું કહે છે કે જો અમીન અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર, મતલબ કે અમીન અને ધીરજ હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 છે, આ છે હાલ. ઓકે શું કહે છે પછી? જો 6 વર્ષ પછી અમીનની ઉંમર, 6 વર્ષ પછી આ હાલની ઉંમર એટલે 5x અને 4x ધારી લઈ એટલે અલગ અલગ રૂમમાં થઈ ગઈ. 6 વર્ષ પછી અમીન, મતલબ કે 6 વર્ષ પછી અમીન, અમીનમાં કીધું છે 6 વર્ષ પછી અમીનની ઉંમર કેટલી થશે? 41. તો આની ઉપરથી આપણે 100 શોધી શકીએ તો 100 શું મળશે? 5x = 35. 6 આ બાજુ આવશે એટલે x = 7. મતલબ કે ગુણોત્તર બરાબર એક્સની જગ્યાએ 7 આવ્યું તો એની હાલની ઉંમર શું થઈ? હાલની ઉંમર આપણે જોઈએ તો 35 અને 28 થઈ ગઈ હાલની ઉંમર બેની. હવે શું કીધું છે કે 10 વર્ષ પહેલાં ધીરજની ઉંમર, આપણી પાસે ધીરજની છે તો 10 વર્ષ પહેલાં કેટલી હોય? 18. મતલબ કે આનું ધીરજની 10 વર્ષ પહેલાં ઉંમર કેટલી થઈ? 18. તો આનો આન્સર સાચો આન્સર શું હશે મિત્રો? 1 18 વર્ષ આવશે. મિત્રો જોઈએ આના પછી આપણે 25મો દાખલો અને છેલ્લો દાખલો. તો જોઈ લે આનું સોલ્યુશન 25મા દાખલા અને છેલ્લા દાખલાનું સોલ્યુશન શું કહે છે. જો 7 વડે ભાંગી શકાય, સોરી 7 વડે ભાંગવામાં આવે 3 શેષ વધે તેવી તમામ બેકી અંક્યાનો સરવાળો શોધવાનો છે. બેકી અંકનો સરવાળો શોધવાનો છે સંખ્યા. તો 7 વડે ભાંગે એવી સંખ્યા તો પહેલી લઈએ આપણે 7ને જ લઈએ. જો 7 વડે ભાંગી તો 7 એકા 7, એટલે કે શેષ કેવી વિધિ 3 0. હવે આપણે શેષ 3 વધે એવી સંખ્યા લેવાની છે તો આપણે 7માં આપણે 3 ઉમેરી દઈએ તો 10 થશે. 10ને આપણે 7 વડે ભાંગશું તો શેષ કેટલી વધી? 3. મતલબ કે બેકી અંક્યાની પહેલી સંખ્યા કેવી મળી આપણે? 10. પછી કેવી મળશે? 17. એ રીતના છેક સુધી તમે જોતા જશો તો છેલ્લી સંખ્યા કઈ મળશે? તો 91ને 7 વડે ભાંગશો તો ભંગાઈ જશે. તો 91માં 3 ઉમેરી દો તો કેવી આવશે? 94. મતલબ કે છેલ્લી સંખ્યા કેવી આવશે? 94. મતલબ કે 10થી શરૂ વધે 94 સંખ્યા આવી સંખ્યા 2 અંકની આવશે. 7 વડે ભાંગીએ તો એની શેષ કેવી વધે? 3. તો આ બધી સંખ્યાનો સરવાળો શોધવાનો છે. મિત્રો પહેલા તો આ સંખ્યા કેટલી છે એ શોધવા માટે પહેલાં શું કરતા હોય તો કે TNનો સૂત્ર મૂકતા હોય. TN = A+N-1×D. TN = એટલે 94. A = 10. એને આપણે શોધવાના છે. D = 7. 94 × 10 આ બાજુ જશે માઇનસ, અહીંયા થઈ જશે 7N-7. 94માંથી 10 થાય એટલે 84. +7 આ બાજુ આવશે +7N. 84 વત્તા 7 એટલે કેટલા થશે? 91 વત્તા 7N. તો N = આપણે શું મળ્યા? 13. મતલબ કે આ સંખ્યા કુલ કેટલી હશે? 13 સંખ્યા હશે. તો આનો સરવાળો શોધવાનો છે. સરવાળાનો આપણે SNનું સૂત્ર મૂકી દઈએ. SN = શું થશે કે N/2 પ્રથમ પદ +છેલ્લું પદ. N = કેટલા છે? 13^2. પ્રથમ પદ કયું છે? 10. છેલ્લું પદ 94. બેનો સરવાળો કરો 13/2. 10 ને 94 104.
ચાર, હવે 13 ગુણ્યા અહીં સાદરૂપ આપી કેટલા થશે 52. હવે આને 52 ગુણ્યા 13 કરશો એટલે કેટલા થશે મિત્રો? 52 ગુણ્યા 13 કરશો એટલે 676 થશે. એનો મતલબ કે આનો આન્સર આવશે સી, 676 મિત્રો. તો મિત્રો જોયું એસટીએ રાજ્ય સેવા નિરીક્ષણમાં આપણે 1 થી 25 દાખલાનું સોલ્યુશન જોયું મિત્રો, એકદમ સરળ પાર્ટ 3માં આપણે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવે, અને જો હજી તમારે આ વિડીયોમાં સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર સજેશન કરે, જેથી કરી અમે અગાઉ આના પછી વિડીયો અપલોડ કરીએ તો સૌ એમાં અમે સુધારવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ વિડીયોને તમારા મિત્ર મંડળમાં જરૂર જરૂર શેર કરે, લાઇક કરે. આવજો, થેન્ક યુ, બાય બાય, આભાર.